પહેલી વખત ડાયમંડ બુશમાં આવ્યા હોય એ બધા ઊંચો કરે પહેલી વખત બધા પહેલી વખત આવ્યા બધા ઊંચો કરે વિશ્વની અજાયબી બનાવી હોય એવું લાગે છે જોરથી બોલો તો ખરા બધું જોઈ દર્શન કરીને ખૂબ આનંદ અનુભવો છો શ્રી ડાયમંડ બુસના ભાઈ શ્રી વલ્લભભાઈ જેમને અમને જ આ વક્તવ્ય આપ્યું એવા આપણા વડીલ શ્રી ગોવિંદભાઈ ડાયમંડ બુસ નિર્માણ કમિટીના તમામ અમારા સાથી મેમ્બરો ઉપસ્થિત ભાઈઓ અને બહેનો મિત્રો વલ્લભભાઈએ જે એમની હૃદયની વાતો કરી અને હૃદયમાંથી નીકળેલી વસ્તુ જે હોય એને દુનિયાની કોઈ તાકાત રોકી જ ન શકે જ્યારે જ્યારે વલ્લભભાઈ અરે બેઠા છે એને એકદાન નક્કી કર્યું કે આ સુરતની ધરતી ઉપર ડાયમંડ ભૂજ કરવું છે ત્યારે પછી એ કરવા માટે ઉકેલ માટે એ પ્રયત્નશીલ રહ્યા છે અવરોધની કોઈ તાણ નહોતી પણ જે વિચારમાં તાકાત હતી વિચારમાં શુદ્ધતા હતી એક પણ પૈસાનો સ્વાર્થ અંદર કોઈ પ્રકારનો દંભ નહોતો અને એ અમારી આખી કમિટીએ જે દિલ લગાવીને જે કામ કર્યું છે ને આવા પાગલ માણસો મળવા મુશ્કેલ છે વલ્લભભાઈ જે વાત કરી કે ચાર હજાર બસો પાછ થી પૈસા લઈને જયારે બનાવતા હોય મીટર મીટરની હાઈટ મળી ગઈ હોય અહીંયા કામ બધું આગળ હાલી રહ્યું હોય અને એક પત્ર આવે કે તમારી હાઈટ સોપન મીટરની વિચાર આવે કે આ બેતાલીસ માણસો ને બેતાલીસો લોકોને જવાબ શું દેશો અને એ પણ ઇતિહાસ કે આપણે બોમ્બે નું માર્કેટ પચીસ વર્ષે તૈયાર કરી શકેલા સ્વાભાવિક રીતે પરસો વળી ગયો બધાને પણ વિચારમાં શુદ્ધતા હતી ને સહકાર મળી રહેતો હતો હાઈટ માટે અમે દિલ્હી આઠક વખત ગયા એ પ્રધાનમંત્રી કાર્યાલય હોય કે ઓફિસરો હોય જે હાઇટ માટે જેમને નિર્ણય લીધો છે એ ઓફિસર કોરોનામાં અવશાન પામ્યા છે મહાપાત્ર સાહેબની પાસે આ નિર્ણય લેવાનો હતો મહાપાત્ર સાહેબને અમે વારંવાર સમજાયું એમને એમને સહયોગ કર્યો અને તત્કાલ આ વ્યવસ્થા કરી અને આપણે બ્યાસી મીટરની હાઈટ આપવા માટેનું પ્લાનિંગ કર્યું એવી જ રીતે પર્યાવરણ સત્યવિશોરજી કલેક્ટરના અધ્યક્ષતાને સવારે નવ થી પાંચ સુધી વાગ્યા સુધી સુનાવણી પચીસો માણસો બેઠેલું સુનાવણીમાં જાત જાતના ભાજપના વિરોધો આઠ મહિના કામ આવેલું પર્યાવરણનો નિયમ એવો છે કે પર્યાવરણની મંજૂરી લીધા પછી ઈંટ મૂકી શકો અહીંયા આપણે હાથમાં માળે પહોંચી ગયા હતા એક ઓફિસરે એમને કીધું કે તમને એટલી બધી સેવા કરવાની ઉતાવળ શું છે એમ કે પેલા મેં કીધું અમે બધા પાગલની પાગલ ફોજ છે અમારી હાથમાં લીધા પછી અમે હાખ નથી આવતું અને કુદરતની ઓટો વ્યવસ્થાએ અમને જે અમારી જીવનયાત્રામાં પંદર વી કામ આપ્યા છે ને એમાંથી એક કામ બંને થયું અલગ 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 શહેર લેયરની કમિટીમાંથી નિવૃત્ત જજોની કમિટીમાં નહીં કરવું પડ્યું એ બેંગ્લોર ના જજ હોય હૈદરાબાદ ના જજ હોય આ બધી કમિટી નીકળવું પડ્યું વલ્લભભાઈ આપણા સરદાર સાહેબ ઓલા હોલમાં કાર્યક્રમ હતો આપણા સભાસદોનો અને એક યુવાને ઉભા થઈને મને કીધું કે આજે આનંદીબેન ની સરકાર છે કાલે બીજી સરકાર આવશે તમે શું કરશો એમને મેં જવાબ આપેલો કે અમને વિશ્વાસ છે આનંદીબેનની સરકારમાં આપણે બધું કામ પતી જશે અને નવી સરકાર આવશે ને કોઈ પણ મુખ્યમંત્રી બનશે તો એના સમયકાળમાં ગુજરાતમાં કાંઈક નવું થાય એવું એના હૈયે હશે હશે ને હશે ત્રણ સરકાર હોહરા નીકળ્યા છે એમ અને મારે તમને એ કહેવું છે વલ્લભભાઈ બહુ બધું કીધું છે ને હજી એને બહુ બધું કહેવું હતું આપણે આ ડાયમંડ બુસમાં આવ્યા છીએ ને એ ડાયમંડ બુટ નો પાંચસો હેક્ટર એરિયાનો એરિયા છે વર્ષમાં જે જે વિશ્વમાં આપણે સારા સારા કેમ્પસો જોઈએ છીએ અહીંયા ટેક્સટાઇલનો વેપાર હશે અહીંયા સોફ્ટવેરનો વેપાર હશે અહીંયા કેમિકલ વાળાનો વેપાર હશે આ દક્ષિણ ગુજરાતનું હબ હશે અને જે તમે રોડ જોઈ રહ્યા છો એવા બધા જ રોડ હશે સરકારે જે સહયોગ આપ્યો છે મને મેં કીધું કે ભાઈ ડાયમંડ અહીંયા વિશ્વનું બનવાનું છે ત્યારે મેટ્રો ટ્રેન અમારી હોવી જોઈ બાર હજાર ના કરોડના ખર્ચે વરાસાથી સીધી ડાયમંડ બુશ મેટ્રો સેન આવે છે મેટ્રો રૂટ નામ રાખવામાં આવ્યું છે ડાયમંડ રૂટ નામ રાખવામાં આવ્યું છે ડાયમંડ રૂટ આ પાછળના રોડે અહીંયા જ નીકળે છે અહીંથી સામે ઉતરીને સીધા આમાં બાર હજાર ના કરોડ ના ખર્ચ એટલે આખું કેમ્પસ અદભુત બનવાનું છે બાર ગેટ રોય આપણા ખર્ચે નથી બન્યો ડ્રીમ સિટી બનાવે છે ડ્રીમ સિટી બનાવે છે એટલે આ પાંચસો ને બાસઠ હેક્ટરમાં એવું આખું એક આખું કેમ્પસ અહીંયા એ વાહે કસરાના ડુંગરા હતા પાંચસો કરોડના ખર્ચે તત્કાલ પ્રોસેસ કરી એની ઉપર ગાર્ડનનો ડુંગરાઓ બનાવી દીધા છે મિત્રો મારે આપની મોર મહત્વની એ વાત કરવી છે કે વિશ્વમાં સો માંથી નેવેરા સુરતમાં બને છે તો આપણે બધા જાણીએ છીએ જાણીએ છીએ ને વિશ્વનું ડાયમંડ મેન્યુક્સ નું વેપાર અને રો હબ બનવાનો અધિકાર છે કે નથી વિશ્વ આખાના બાયરો શું અહીં આવવા પડે કે નો આવવા પડે આવવા પડે કે ન આવવા પડે જોરથી બોલો એના માટે શું કરવાનું છે આપડે એના માટે આપણા ભાગમાં કામ આવે છે એ કરવાનું છે આ વિશ્વનું વેપારનું હબ સુરત બનવાનું છે ડાયમંડ બુજ બનવાનું છે એને કોઈ તાકાત રોકી શકે એમ નથી એકસો પંચોતેર દેશના બહાર અહીં આવશે રફના બધા ઓક્શન અહીં થશે કોઈ તાકાત રોકી શકે નહીં મોરારજીભાઈ દેસાઈ 1975 માં એ છૂટાતા હતા દેશના પ્રધાનમંત્રી બની ગયા આપણા સંસદ હતા એને વિચાર્યું કે મારા મત વિસ્તારના વિકાસ માટે ક્યાંક મારે મંથન કરવું જોઈએ એને ટેક્સટાઇલના માલિકોને કીધું કે અલગ અલગ દુકાનોથી બહારથી ખરીદવા વાળો વર્ગ વધશે નહીં એક જગ્યાએ માર્કેટ થાય તો આપણે વધારે કામ કરી શકીએ ઓગણીસો માં એક જગ્યાએ ટેક્સટાઇલ માર્કેટ થયું અને એનો વિસ્તાર વધતો ગયો આખા દેશનું કાપડ નું વેપાર લાવવાનો અધિકાર છે દુનિયાના એકસો ને પંચોતેર દેશના બાયરો અહીંયા આવવા પડે અને એના માટે હબ બની શકે આપણે અમારે વલ્લભભાઈ ભાઈ યાર ચર્ચા થઈ કે એકસો ને આ પંચોતેર દેશમાં ડાયમંડ બુસ પહોંચાડવું છે એની એની ભાષામાં ચેનલોમાં અત્યારે કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે એકસો ને પંચોતેર દેશોમાં ત્રણસો કરોડ લોકો સુધી એની ભાષામાં એના ચેનલમાં એના ટીવીમાં આ ડાયમંડ બુસ પહોંચવાનું છે એ ત્રણસો કરોડ લોકો પાંચ વખત રિપીટ કરીને જોવે ની ફિલ્મ અને એના માટે વલ્લભભાઈ આમ પાછા છે ને ખર્ચો બહુ ન કરવા દે આમ કંદુજ છે મને મારો રૂપે આના કઈ સાદા પૈસા ન કરાય પછી મારે તો વિચાર એ ગોતવાનો ને પાછું એટલે મેં નક્કી કર્યું છે કે આમાં ત્રીસ સેકન્ડ આપવામાં આવશે અને એમાં બોલવામાં આવશે કે ધર્મનંદન ડાયમંડના હિતેશભાઈ આવું કહી રહ્યા છે એની પડખે ધર્મનંદન ડાયમંડનું ફિલ્મ એનું નામ લોગો હાલતો હશે હિતેશભાઈ બે લાખ ડોલર દેવા પડશે હવે આવા જેને જેને દેવા હોય તૈયાર થઈ જાય મારે પંદર લોકો જોઈશ પછી તમે કયો વલ્લભભાઈનું એગ્રી છે ભાઈ હિતેશ તારું એગ્રી હાલો હિતેશનું એગ્રી બધા આ રીતે ગોવિંદભાઈનું એગ્રી હાલો એટલે આવી રીતે દુનિયામાં ડાયમંડ બુસ ને પહોંચાડવું છે અને એકસો પંચોતર દેશના ધરતી પર આવે વલ્લભભાઈ જે કીધું કે આનંદીબેનને ને મળ્યા વલ્લભભાઈ મને લાલજીભાઈ ને બોલાવીને કીધું પેલા હું આમાં બહુ જોડાવા નહોતો માગતો સત્ય હકીકત વેપારીના સેવામાં કઈ સેવા નો કહેવાય વલ્લભભાઈ મને કે તમે ને એમ આવી છે કે નહીં મેં કીધું આવો છો તમે ડાયમંડના વેપારીને કીધું હા તો કે આ આપણા વેપાર ધંધા માટે કરવાનું એટલે તમારે જોડાવવું પડશે એટલે મેં કીધું વાત તો હવે સાચી છે રોટલા રોટલાતા ડાયમંડ આપણને આપે છે ને બીજું કોણ આપે એટલે મને લાલજી ગોતવાનું કંઈક કરો અમે જમીન ગોતી વલ્લભભાઈ ને તો જ બધું મેળ આવે એટલે દિલ્હી જતા હતા નરેન્દ્રભાઈ અને આનંદીબેનના ના શપથ હતા એટલે હાજે આનંદીબેને અમને જમવા બોલાવ્યા દસ પંદર લોકો જ હતા એટલે બેનને મેં કીધું કે બેન અમે તમને એક બહુ મોટી ભેટ આપવાના છીએ તો મને કે શેમાં લાવ્યા છો મેં કીધું એ લાવવાય ન હોય એ તમારે જોવાય પછી મને કે શું છે એટલે મેં એને કીધું કે ગાંધીનગરમાં નરેન્દ્રભાઈએ ગીફ સિટી બનાવવાની જે વિચાર વ્યક્ત કર્યો અને હજી જે રીતે આગળ ધપવું જોઈએ એ રીતે ધપશે નહીં પણ અમારી પાસે આખો ડાયમંડ ઉદ્યોગ ડાયમંડ બુથ સુરતમાં કામ કરવા માટે તૈયાર છે તમે જેમ ગાંધીનગરમાં ગીફ સિટી છે એવી સુરતમાં ડ્રીમ સિટી આપો મને કે જગ્યા ક્યાં મેં કે મેં જોઈ રાખીશ ત્યાંથી જ કલેક્ટરને ફોન કર્યો કે ભાઈ મધુરભાઈની નરે તેમ જગ્યા જોવા જાઓ આ ખજોત ગામમાં ત્રીજા માળે મેં સડાવ્યા એ લોકોને ત્રીજા માળે અને આ બાવળીયામાં હવાય એવું નહોતું ત્રીજા માળે જે મેં કીધું આખો એરિયા સાહેબ પીડ્યો છે તમે દફતર બધા સરકારી ડોક્યુમેન્ટ જોઈ લો અને એ વખતે કલ્પના કરી હતી ત્યારે કુદરતની ઓટો વ્યવસ્થા આવા બુસના દર્શન કરાવ્યા હતા અને એ પણ દર્શન કરાવ્યા હતા કે દુનિયાના તમામ દેશના બાયર આ ધરતી ઉપર આવશે મને વિશ્વાસ છે કે કુદરતે જે આપણને કલ્પના આપી છે એ કલ્પના સિદ્ધ થવાની છે મિત્રો કોઈ પણ વ્યવસાયને આપણી ત્યાં ડહડીને લાવવા માટે મહેનત પણ કરવી પડે બસો વર્ષ પહેલા ઈંગ્લેન્ડ આખી દુનિયાનું કાપડનું કેન્દ્ર હતું ત્યાં જ કપડું બનતું હતું અને એ હબને આગળ વધારવા માટે ઇંગ્લેન્ડ કઈ ઓછી મહેનત નહોતું કરતું ભારતમાં પોણા બસો વર્ષ પહેલા રેલના પાટા નાખ્યા એ ભારતના લોકોને ટ્રેન આપવા માટે નહીં ભારતમાંથી કપા લઈ જવા માટે ટ્રેનના પાટા નાખ્યા હતા એટલે હબ રાખવા માટે એટલી એટલી અંગ્રેજોએ મહેનત કરી છે વલ્લભભાઈ તમારી ભાઈ માગી માગી માગ્યું હું વલ્લભભાઈ એટલું જ માગ્યું છે કે તમે ત્રણ ત્રણ મહિનામાં તમારા ઓફિસના ફર્નિચર પૂરા કરો અને આપણે દિવાળી પહેલાં પ્રધાનમંત્રી પાસે ઓપનિંગ કરાવી અને દિવાળી પછી બે મહિનામાં ધમધમાર ઓફિસ શરૂ થઈ જાય એટલું માગ્યું છે ખાતરી દેવી છે આપણે ખાતરી દેવી છે તો જોરથી બે હાથ મુઠી પેક કરીને સાથ કરો જોરથી લગાવ અમુક અમુક ને ઓફિસ નો હોય કે ઓફિસ તમે એમનામાં આવ્યા છો કઈ મુશરફ ના મિત્રો છો બધા પરફેક્ટ લગાવજો તમે કોઈની ઓફિસમાં મેનેજર છો તો તમારા શેઠ ને કહેજો હાથ નો ઉંસા કરો એવું નહીં હાલે જોર થી આને મુઠી પેક કરીને લગાવો આપણે એને પેલા એમ કહેતા કે જે આ શપથ લે પછી શપથ પાળે ની અને મુંબઈ નું પાપ લાગે એમ કેતા પેલા તમે શું લીધું છે શપથ એટલે બધા ફર્નિચર શરૂ કરજો આ કમિટી રાત જ મહેનત કરી છે એ હું તમારી પાસે કઈ સન્માનમાં માગીશ એમ કે છે કે અમારા પૂતળા મૂકો એમ આવો એક ઇતિહાસ ખડો કરી દીધો છે અહીંયા આ ડાયમંડ બુશ એટલે એક દુનિયાની અજાયબી છે એ અજાયબી ડાયમંડ સાથે સંકળાયેલા તો તમામ ગૌરવ લે છે સુરતના લોકો ગૌરવ લે છે ગુજરાતના લોકો ગૌરવ લે છે અને સમગ્ર દેશ ગૌરવ લે છે આવું નિર્માણ કરનારી નિર્માણ કમિટી તમારી પાસે માગી માગીને શું માગે છે કે ત્રણ મહિનામાં તમે ફર્નિચર પૂરા કરો આવી નાની એવી વાતમાં તમે પ્રોત્સાહિત ન કરી શકો

તો ત્યાર પેલા ફર્નિચર કરી નાખશો ખરસ જ નથી હેઠે એક કાર્પેટ નાખવાની છે ને ત્રણ ટેબલ ગોઠવવાના છે એમાં હું મોડા હું પડી ગયા તમે બધું એર એસી તમારે લાવવા નથી એસી મહેશભાઈ ગઢવીની આખી ટીમે બધું ગોઠવી દીધું છે ભાઈ તમને ચાલો હવે આપણે ખાતરી દેવી છે ફાઇન ફાઇનલ કે તમારા કહેવાથી અમે દિવાળી પહેલાં ઓપનિંગ કરવાના છીએ અને એ ઓપનિંગ પહેલાં તમે ફર્નિચર પૂરા કરવાના છો અને આપણે વલ્લભભાઈની જે ઈચ્છા છે એ પ્રમાણે દિવાળી પહેલાં ડિસેમ્બરમાં અહીંયા બધી વેપારી ઓફિસ શરૂ થઈ જાય ઓકે આ મંજૂર કરી છે આપણે સવાર મોટે બધા લગાવો હું સાથ આ અજાયબી રૂપિયા આપણે ડાયમંડ બુઝ જે બનાવ્યું છે અને એના સુવિધા એની સેફ્ટી એને તમે ચાર મિનિટમાં તો તમારી લીપે પોગન સીધા ઓફિસમાં માં જશો અને સોળ મિનિટમાં ઉપર આજે મુંબઈવાળાને મગજમાં નીકળતું નથી સોરી અઢાર સેકન્ડમાં અઢાર સેકન્ડમાં તમે છેલ્લા માળે હજી આપણે ઓલે મુંબઈ આ માળે ઓલા માળે કરે છે ને એ અહીં આવ્યા પછી ખબર પડશે કે આ શું છે આ માળના એટલા ભાવ આ માળના એટલા ભાવ એ જ્ઞાન છે તમે સમજી લેજો આ તમે એકસો ને લીપ ઓટો વ્યવસ્થા છે બધી આ લીપમાં ઓટો વ્યવસ્થા છે ફાટ છે ને તમારે જ્યાં જવું ને આવીને જ પકડશે માઇલમાં તો બટન જ રાખ્યા નથી એટલે આખી આખી વ્યવસ્થા જે કઈ છે એ અદભુત વ્યવસ્થા છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા આપણે બધાએ સાથે મળીને એક ઇતિહાસ ખડો કર્યો છે કામ કરતા હોય ને પ્લેનમાં માં હારે કોઈ બાજુ સીટમાં આપણે પૂછે શું કરો છો ડાયમંડ ના વેપારી એટલે ઓલો ગૌરવ અનુભવે હું ડાયમંડ ના વેપારી બાજુ બેઠો છું એરપોર્ટ ઉતરીને પછી એમ કીધું કે મારે તમારે ઓફિસ આવવું છે તો આપણે તેલ પી ગયા એવું મોટું થાય ઢીલા પડી જાય કારણ કે ત્રણસો ફૂટમાં ઊભો ક્યાં રાખવો હોય એને સત્ય હકીકત કે નહીં આ પાંચ પચી મોટી કંપની પાસે મોટી ઓફિસ છે હવે એના પ્રમાણે તો એની પાસે નાની હવે એક મહિનાના એક વર્ષના ભાડામાં આ ઓફિસ એટલે મિત્રો વિશ્વ આખાને આપણે સુરતની ધરતી પર ઉતારવું છે અને એ વિશ્વ આખાને સુરતની ધરતી પર ઉતારવા માટે આપણે એક પરાક્રમ રૂપી વિશ્વની અજાયબી જ્યારે અહીં બનાવી છે ત્યારે એક એક વ્યક્તિએ ગૌરવ લેવું જોઈએ એકે એક વ્યક્તિએ ગૌરવ લેવું જોઈએ એટલે વિશેષ કાંઈ નહીં કહેતા આજે આપણે આઝાદ ગણપતિજીની એટલે કે ગણપતિ મહાઆરતી વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગના જે પર્યાવરણને લગતા તમામ નિયમોનું આય પાલન થઈ રહ્યું છે આ બિલ્ડિંગ કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી આનું આ પાણી તમે બગાડશો એ પાણી શુદ્ધ કરીને પાસું ટોયલેટમાં આવવાનું છે એ બગીચામાં જવાનું છે ઓનલી ને ઓનલી પીવાનું પાણી જ આપણી પાસે નવું આવવાનું છે એટલી ઓટો વ્યવસ્થા છે અને આ ટેમ્પરેચર ઘટાડવા માટે અંદર જે પાણી ફરવાની આખી સિસ્ટમો જે બધી છે અદ્ભુત વ્યવસ્થા છે અદ્ભુત સેફટીની વ્યવસ્થા છે એટલું એડવાન્સ બિલ્ડિંગ એટલે આખી કમિટીએ જે કાંઈ મહેનત કરી છે એને વલ્લભભાઈની વાત સાચી છે આમાં મારા પાસે સરકારી કામ મારી પાસે વધારે હોય છે બાકી અહીંયા જે પેલા રોજ મિટિંગ કિશોરભાઈથી માંડીને આખી ટીમ જે છે એ બધાએ જે મીટિંગો કરી છે એ બધાને જોરદાર તાળીઓથી વધાવી આપણે જોરદાર તાળીઓ જોરદાર તાળીઓ હવે આ ગણેશ સ્થાપનાની તમને બેતાળીસો ઓફિસે એટલે બેતાળીસો ડીશ એમાં દીવડા હવે આ વાનો દીવડો ઓલવાઈ જાય તો એમાં ઇલેક્ટ્રોનિક દીવડો હતો અને મૂક્યો છે એને હેઠે સાપશે એટલે તમે હેઠેથી આમ તેમ કરશો ને એટલે હળગ છે બરાબર છે એટલે અહીંયા બહે લાઇટરવાળા છે અહીંથી સૂચના આપશે ને એટલે તરત તમારા દીવા પ્રગટાઈ જાય એક વ્યક્તિને બાવીસ જણા ભાગમાં આવે છે એટલે તમે બહુ આખા પાછા નહોતા તમારી પાસે બધું આવી જશે આ થાળી પડી છે એ તમારે ગોઠવવાની છે આપણે એક બે ભાષણ હોય છે લોકોના આપણે મંતવ્ય સાંભળશું હિતેશભાઈ વલ્લભભાઈ મને એમ કહેતા હિતેશભાઈ શું કર્યું ઓફિસ શરૂ કરવાનું કરી દીધું કરી દીધું આપણે આપણે વલ્લભભાઈ ને હારે અરે અહીં આવી જવાનું છે ને હે સો ટકા સો ટકા કીધું એને વલ્લભભાઈ સો ટકા કીધું ભાઈ અહીં આવીને કે હાલ અહીં આવીને કે સો ટકા હાલ તમને હું બધાને કહી દઉં કે મોટી વીસ કંપની છે જેના હાથમાં સાઠ ટકા બિઝનેસ છે એ મોટી વીસે વીસ કંપની અહીંયા ઓફિસના ફર્નિચર શરૂ કરી દીધા છે એના માટે જોરદાર તાવળી લગાવે એકદાન જોરદાર આવો ધર્માનંદન ડાયમિતભાઈ થેન્ક યુ શ્રી મથુરભાઈ શ્રી વલ્લભભાઈ કાકા અને તમામ કમિટી મેમ્બર બધાએ જે આ મહેનત કરી છે એસડીપીમાં એ તો હું તો સાક્ષી છું જ કારણ કે મારા ઓફિસની સામે જ એસડીબીની મિટિંગો થાય એટલે પપ્પા લગભગ ત્યાં જ હોય ઝાઝા એટલે એ તો હું સાક્ષી છું અને બીજા નંબરમાં કે ઓફિસનું કામ અમારું પ્લાનિંગ ત્રણ મહિનાથી ચાલે બાકી હવે બધું પ્લાનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું સો ટકા ખાતરી આપું છું લગભગ પંદર દિવસમાં ચાલુ જ કામ થાય એટલે પંદર દિવસ થઈ નહીં અઠવાડિયામાં કામ ચાલુ થઈ જાય અને ઓફિસ ત્યારે આડવાર ફરી જાય ને ભાઈ એકસો ઓફિસ ફરી જાય નવ મહિના જેવું હા ભણવું છે ઓફિસ ફરી જાય હા બા એટલે થેન્ક યુ મને તમે મોકો આપ્યો થેન્ક યુ ઓકે તો મિત્રો વલ્લભભાઈએ જે બધી વાતો કરી એમાં એકદાન વલ્લભભાઈ કીધું પૈસાની તાણ હતી એટલે સરકારના હપ્તા મોડા ભરાણા એટલે અડતાળીસ લાખ અડતાળીસ કરોડ રૂપિયા વ્યાજ કાઢ્યું એને એટલે અમે સરકાર પાસે ગયા કે આ વ્યાજ અમને માફ કરજો એટલે નીતિનભાઈ કે અમારે સરકાર બે બે લાખ કરોડનું દેણું ભરે છે તમે તો વેપારીઓ કહેવાઓ તમે થોડા ખેડૂત છો તમને વ્યાજ માફ કરી દેવાનું એટલે અમે બે ત્રણ દાણ ગયા પછી નીતિનભાઈ આવું બધું કહેતા હતા પછી મેં અમે બધા ગયા નીતિનભાઈને કીધું કે આ અમારી કમિટીમાં ગોરી સાંભળીના ત્રણ હોત તો તમે ફટ માફ કરી દે વિદેશથી પૈસા લઈને આવ્યા આ અમે ઇતિહાસ ખર્ચી છે હું હવે અડતાળીસ કરોડમાં કીધું આ બધા આ હાકલા હાકલા કર્યા કરો સમજ્યા એને ઇમિટે કરાવ્યા બરાબર કરાવ્યા ને ભાઈ એટલે અમે આમાં કોઈ જગ્યાએ તમારા પૈસા બગડવા દીધા નથી આ પ્લેન લઈને જઈને તો કલાલજીભાઈ સૌજન્ય હોય ગોવિંદભાઈ હોય વલ્લભભાઈ હોય સેવંતીભાઈ હોય આમાં તમારા પૈસા બગાડ્યા નથી અને આ મહેશભાઈ ગઢવી અહીંયા આપણા સીઓ તરીકે કામ કરે છે અહીંયા ડાયમંડ આનું પહેલું શરૂ કર્યું ને ત્યારે ઓફિસ તો હોય નહીં આપણે કિરણ હોસ્પિટલનું મેં કન્ટેનર આવડાને આપ્યું તો એ કન્ટેનરના મને આ લોકો પૈસા જ ન આપી કે પૈસા જ ન આપીએ કે મેં મહેશભાઈને કીધું કેમ નથી આપી શકતા તો કે આપણે તો રોકડાનો વ્યવહાર છે નહીં અને કિરણ હોસ્પિટલ રોકડા માગે તમે ક્યાંથી ચેક તમે લઈ શકો ને કારણ કે આપણે કંઈક હા મેંથી એમ નામાં આવેલું હવે ગયા તમે એટલે અહીંયા તમારા રૂપિયા બેંક થકી જ ગયા છે એટલે તમે આ શુદ્ધ હોય હો ટકા ગોવિંદભાઈએ કીધું ને કે પિયુષ ગોયલ અહીં આવ્યા હતા એને કીધું કે આ ચાર હજાર બસો વ્યાપારી ભેગા મળીને કરે આ આખા દેશને બતાડવાનું છે આવી રીતે જો આ દેશના ઉદ્યોગપતિ ભેગા થઈને વિકાસ કરે તો દુનિયા કોઈથી ભારતને પહોંચી ન શકે આ વાત એની હતી આ વાત એની હતી ભારતને મહાસત્તા બનાવી છે તો ડાયમંડ બુશમાંથી પ્રેરણા લેવી જોઈએ આ બેતાળીસો વેપારીમાંથી પ્રેરણા લેવી જોઈએ આ વાત એની હતી એટલે આપણે બધાને દેશ ગૌરવ આપી રહ્યું છે ગૌરવ આપી રહ્યું છે આપણે બધા એટલે આ એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે તો આજે ગણેશ વંદના કાર્યક્રમમાં બધા આપણે ભેગા થયા મળ્યા અને બહુ શાંતિથી આપણે આરતી કરશું કોઈ દુર્ઘટના ન બને અહીંયા મેં બંબો બંબો તૈયાર રાખ્યો છે ભાઈ આ તો દીવડા હળગાવવાના પછી ઓલા કાંઈક થયું હોય કે બંબા મંજૂરી લેતા ને વીએસ ને મધુરભાઈ ખાલી દો આમાં તો આવું જ થાય ને સમજી ગયા તમે એટલે મેં કીધું પત્ર લખો બંબાવાળા ફોન કરીને બંબાવાળો આવે વહેલો મોઢો પત્ર લખો પુરાવો રાખો આમાં તો આ સામૂહિક કામમાં કંઈક ભૂલ થાય તો અમને જ ખાલી દેવા તમને કહી દીધું પછી તદી તમે એમ કહો કે માણા હારા પણ બીજું શું કરી દો તમે સમજી ગયા તમે બીજું કરી શું દો એટલે અહીંયા અમે બંબા બંબા તૈયાર રાખ્યા છે આ આરતીમાં કોઈની ઉપર કાંઈ નુકસાન ન જાય એ જોજો અને અહીંથી જે સૂચના આપશે એ પ્રમાણે આગળનો કાર્યક્રમ થશે આપ બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો આભાર